टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જેલમાંથી મુક્ત થયા બાદ અભિનેતા અલ્લુ અર્જુન ઘરે પહોંચ્યા. અલ્લુ અર્જુને કહ્યું કે હું તપાસમાં સહયોગ કરીશ, જે કાંઈ પણ થયું તે ખોટું થયું છે તેવું અલ્લુ અર્જુને કહ્યું છે. ભાગદોડ કેસમાં રાતભર જેલમાં અલ્લુ અર્જુન રહ્યા. જામીન મળ્યા બાદ પણ રાત જેલમાં વિતાવી પડી. સ્થાનિક અદાલતે 14 દિવસની કસ્ટડી આપી હતી. તેલંગાણા હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે 4 સપ્તાહ સુધીના જામીન મંજૂર કર્યા છે. તો પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયર વખતે ભાગદોડ થઈ હતી. ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું. હૈદરાબાદમાં 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં ભાગદોડ મચી હતી. હૈદરાબાદ પોલીસે તેમની ધરપકડ આ સમગ્ર મામલે કરી. અલ્લુ અર્જુને ચંચલકુંડા જેલમાં રાત બિતાવવી પડી. તો આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. અભિનેતા અલ્લુ અર્જુનને રાહત આપવામાં આવી છે. અભિનેતા અલ્લુ અર્જુન જેલ મુક્ત થયા છે અને તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને 14 દિવસની જેલ કરવામાં આવી હતી. જોકે તેમને તરત જ રાહત આપી દેવામાં આવી છે. ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું, જેમાં આ સમગ્ર મામલે તેમની ધરપકડ કરવામાં આવી. હૈદરાબાદ પોલીસ દ્વારા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને હવે કોર્ટ તરફથી રાહત મળી છે. તેઓ જેલ મુક્ત થયા છે રાતભર, પરંતુ તેઓ દ્વારા જેલમાં વિતાવવાનો વારો આવ્યો છે. તો હૈદરાબાદમાં હાઈકોર્ટ દ્વારા તેમને જેલ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તેઓ હાલ જામીન પર છે અને જામીન અલ્લુ અર્જુનને મળી છે, તેના કારણે તેમને હવે રાહત થઈ છે. તો આપ તસવીરો અત્યારે ફિલહાલ નિહાળો. અલ્લુ અર્જુનના ઘરથી આ તસવીરો આપ નિહાળી રહ્યા છો કે જ્યાં તેમને મળવા માટે અત્યારે ફિલહાલ લોકો આવ્યા છે. કારણ કે એક રાત જ્યારે જેલમાં વિતાવવી પડી હોય આવી સ્થિતિમાં, અત્યારે ફિલહાલ ખાસ અત્યારે ફિલહાલ લોકોને મળવાનું અને આગળની રણનીતિ પણ ખાસ ચર્ચા સ્વાભાવિક અહીંયા થતી જોવા મળશે. 3 તસવીરો નિહાળો. પહેલી જે 4 ડિસેમ્બરની તસવીર છે, જે દિવસે ભાગદોડ થઈ હતી. એક સિનેમા હોલ હૈદરાબાદમાં આવેલું હતું અને જ્યાં ભાગદોડ થઈ, ભાગદોડ ફટાકડા અને આ બધા જ કારણોસર પણ થઈ હતી. ભાગદોડ થયા બાદ એક મહિલાનું મોત થયું, જે બાદ તપાસ થઈ. તપાસ બાદ 13 ડિસેમ્બરે એટલે કે ગઈકાલે અલ્લુ અર્જુનની ધરપકડ થઈ. ગઈકાલે જ તેને ઉપલી અદાલતમાંથી જામીન મળી ગયા, પરંતુ જામીન મળ્યા બાદ પણ અલ્લુ અર્જુનને છોડવામાં ન આવ્યા. આજે સવારે તેમને જે છે તે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને આજની તસવીર હવે નિહાળો. તેઓ પોતાના નિવાસસ્થાને છે. જીવંત તસવીરો આજની તમે જોઈ રહ્યા છો. તેઓ જેલ મુક્ત થઈ ચૂક્યા છે અને હવે આ જેલ મુક્ત થયા બાદ તેમના નિવાસસ્થાને અત્યારે ફિલહાલ લોકો તેમને મળવા ઉપસ્થિત